લગ્નના થોડા વર્ષો પછી રિલેશનશિપમાં ડિફિકલ્ટીઝ જોવા મળે છે. કપલ વચ્ચે મતભેદ વધી જાય છે. એઓ પોતાના મનની વાત પોતાના પાર્ટનર સુધી રજૂ નથી કરી શકતા. જે મનમાં વિચારો આવે છે એ વ્યક્ત કરવા માટે હેઝિટેટ થતા જોવા મળે છે. આ એ જ કપલ છે જેમને એકબીજાની સાથે પ્રેમ છે, જેઓ એકબીજાની સાથે એક જ ઘરમાં એક છત નીચે રહે છે, જેઓ એક સાથે જ જમે છે, સાથે જ પોતાના બધા લાઈફના સિચ્યુએશન મેનેજ કરે છે અને લાઈફની બધી ડિફિકલ્ટીઝ માટેના સોલ્યુશન પણ બંને પાસે છે. છતાં તકલીફ છે. આ તકલીફ છે અપેક્ષા પૂરી નહીં થવાની. જી હા, જે બે વ્યક્તિને એકબીજા માટે પ્રેમ છે, આ બંને વ્યક્તિઓને એકબીજા માટેની અપેક્ષાઓ છે જે પૂરી નથી થતી. રિલેશનશિપમાં જ્યારે બે વ્યક્તિ એકબીજાની સાથે જોડાય છે ત્યારે બંને વ્યક્તિઓ જુદી જુદી છે અને આ જુદી વ્યક્તિઓની લાઈફસ્ટાઈલ, થોટ પ્રોસેસ અને જીવનના દરેક એસ્પેક્ટ્સ એમના જુદા હોય જ શકે, એ આપણે સ્વીકારવું જરૂરી છે. જ્યારે બે વ્યક્તિ એકબીજાની સાથે જોડાતા હોય ત્યારે ઘણી બધી અપેક્ષાઓ લઈને જોડાતા હોય છે. હોવી જોઈએ અપેક્ષા, પણ એ અપેક્ષામાં ક્યાંક કચાશ હોઈ શકે? ના, તમારે વ્યક્ત કરવાની જરૂર છે. જો તમે કહેશો તો તમારા પાર્ટનર તમારી અપેક્ષાઓ, તમારી જરૂરિયાત ચોક્કસ સમજી શકે. વગર કહીએ એ તમારી વાત સમજી જાય એ થોડી અતિશયોક્તિ છે અને એના લીધે ઘર્ષણ ઊભું થાય છે. તમને એવું જોવા મળશે કે પાર્ટનર વચ્ચે મિસઅન્ડરસ્ટેન્ડિંગના કિસ્સાઓ વધી રહ્યા છે. એ બંને વ્યક્તિઓ એકબીજાની પાસેની અપેક્ષાઓ પૂરી ન થવાથી ઘણા બધા ઘર્ષણો અનુભવે છે. એમને પોતાના પાર્ટનરમાં ઇનપરફેક્ટનેસ દેખાય છે. એમને એમનામાં એન્ઝાયટી કે પ્રોબ્લેમ નહીં સોલ્વ કરવાની શક્તિ દેખાય છે કે હંમેશા ચિંતિત જોવા મળે છે. એમના ડિફરન્સ ઓફ ઓપિનિયનને લીધે ઘણું બધું મન મોટાવ થતો જોવા મળે છે બંને વચ્ચે. તો આવી સિચ્યુએશનમાં જો કપલ થોડું ધ્યાન આપે તો એ સિચ્યુએશન સહજ થતી નિવારી શકાય છે. જેવી રીતે કે જ્યારે તમારા પાર્ટનરમાં તમને ઇમ્પરફેક્ટનેસ લાગે તો તમે એને હેન્ડલ કરો જેન્ટલી. કાઇન્ડનેસ ઇઝ અ વન ઓફ ધ ઇમ્પોર્ટન્ટ ટૂલ. જો તમે રિલેશનશિપમાં તમારા પાર્ટનર માટે કાઇન્ડનેસથી બિહેવ કરશો, એને સારી રીતે સહજતાથી સાચવી શકશો. ઘણા પાર્ટનરમાં એન્ઝાયટી હોય કે પ્રોબ્લેમ્સ આવે ત્યારે ગભરાઈ જવા જતા હોય કે એમને ખૂબ જ ચિંતા થતી હોય છે. આવા સિચ્યુએશનમાં પાર્ટનરને હેન્ડલ વિથ કેરની જરૂર હોય છે ને જો એ તમે ગુણ ડેવલપ કરી દીધો તો તમે તમારા પાર્ટનરના ખૂબ નજીક જશો. અને જ્યારે તમારા પાર્ટનરમાં ધારો કે ડિફરન્સ ઓફ ઓપિનિયન થાય કોઈ એક સબ્જેક્ટ પર, એક વિષય પર કે કોઈ એક સિચ્યુએશન માટે બંનેના વિચારોમાં મતભેદ હોય તો એ સ્વીકારી લો કે બે વ્યક્તિ જુદા છે તો વિચારો અલગ હોઈ શકે. અને હંમેશા કોશિશ કરો કે તમારા પાર્ટનરના પ્રસ્પેક્ટિવથી તમે સિચ્યુએશન જુઓ. શું ખબર તમને એમની સિચ્યુએશન એમના તરફથી પણ સાચી જ લાગે? તો પાર્ટનરને સમજવાની જે અમુક ટેકનિકો ડેવલપ કરવામાં આવે તો રિલેશન બહુ જ સહજ અને સરળ થઈ જતા હોય છે. રિલેશન બે વ્યક્તિ વચ્ચે બંધાતા હોય ત્યારે ખૂબ જ ડીપ અને ખૂબ જ સરળ હોવા જોઈએ. એના માટે તમારા પાર્ટનર માટે તમારા દિલમાં કાઇન્ડનેસ, એમની કોઈ પણ સિચ્યુએશનને હેન્ડલ કરવા માટે હેન્ડલ વિથ કેરનો એક ગુણ અને દરેકનો જુદો પ્રસ્પેક્ટિવ હોઈ શકે એ સમજવાની કળા તમારા રિલેશનના બોન્ડને મજબૂત બનાવે છે. આ યાદ રાખવાથી તમે તમારા સિચ્યુએશનમાં ખૂબ જ સહજ અને સરળ થઈ શકશો. નવો વિડીયો લઈને આવું ત્યાં સુધી સ્ટે હેલ્ધી, સ્ટે હેપી એન્ડ બાય.